सहजात्म स्वरूप परम गुरु नित्य निरंजन अंतरजामी रहो निरंतर अंतरमा समता मारमता राजेश्वर दीठा नहीं देशांतरमा समय समय तुज चरण कमलनी छत्र छाय उर छाई रहो निष्कारण करुणा ने कथनी वचन विषे न समाय अहो निष्कारण करुणा ने कथनी वचन विषे न समाय अहो सवंत 1948 કુપાવદેવની દશા વિશે આપણે વાત કરતા હતા. આત્મામાં સમસ્થિત ભાવ સ્વરૂપસ્થ દશા થઈ ગઈ છે, એટલે એ દશાને લગતા બધા પત્રો છે. 356મો પત્ર આપણે લીધેલો, હવે 357મો પત્ર હૃદયરૂપ શ્રી સુભાગ્ય સુભગભાઈને લખે છે કે શીતળ એવી જ્ઞાન વાર્તા તમે મોકલો છો, અમને આનંદ આવે છે. લખે છે, અમને તો આમાં જ રસ છે, સત્યનું ધ્યાન કરનાર, સત્યનું ધ્યાન કરનાર એવા સંતો પ્રત્યે, આત્માદી અસ્તિત્વની વાત કરતા એવા શાસ્ત્ર પ્રત્યે, અને પર ઈચ્છાના નિમિત્ત કારણ, પરમાર્થનું કારણ, બીજાને અમારે લીધે પરમાત્ર ફળવાનું કારણ થતું હોય, બસ આમાં રસ છે. બાકી બીજી કોઈ રુચિ, જગતના તમામ પદાર્થો પ્રત્યે અમને કોઈ રુચિ નથી. લખે છે ને, આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે, બીજો સંગ પણ ગમતો નથી. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. પછી છેલ્લે લખે છે, આત્મા તો કૃતાર્થ સમજાય છે, કૃતકૃત્યતા, હવે કંઈ કરવાનું બાકી નથી. જેણે પરિપૂર્ણ આત્મજ્ઞાન થયું છે, આત્માનો અનુભવ થાય છે. હમણાં 360મા પત્રમાં આગળ આવે છે કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, કૃતકૃત્યતા વેદાય. જેવ જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો એને અખંડ આવ્યો આત્મબોધ હોય જ નહીં. એટલે લાદી બદલાવી હોય, રંગ બદલાવો હોય, પંખા ઉતારીને એરકન્ડિશન મૂકવો હોય, એરકન્ડિશન ઉતારીને પંખા મૂકવો હોય, બલ્બ કાઢીને ટ્યુબલાઇટ રાખવી હોય અને ટ્યુબલાઇટ કાઢીને એલઈડી કરવી હોય, આ બધું વ્યવસ્થાપકનું કામ છે, આત્માર્થીનું કામ, આત્મજ્ઞાનીનું કામ નથી. આ સત્પુરુષનું કામ નથી. સત્પુરુષ તો સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ હોય. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય, હજી કરવું છે, આ કરવું છે, આ બાકી છે, વ્યવહાર હજી બધું રિપેરિંગ કરવું છે વ્યવહારને, તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. આ સૈદ્ધાંતિક વાત છે. લખે છે કે જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, પૂર્ણ જ્ઞાનની વાત તો બહુ દૂર રહી, ક્ષયિક સંકેતની વાત પણ દૂર રહી, ખાલી બોધબીજ થઈ જાય. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્ત પણ વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. એને વ્યવહારની એક વાતમાં રસ ન હોય. બધું જરૂરી છે વ્યવહાર માટે, જ્ઞાનીને એ પતી ગયું છે. હવે વ્યવહાર જેને કરવો હોય કરે. શાસ્ત્રોમાં તો લખેલું છે, કોઈ સાધુ, જૈન દીક્ષિત સાધુ પાસે, આચાર્ય પાસે જાય, હું દેરાસર બનાવું, હું ધર્મશાળા બનાવું, એમ કે શ્રાવકના શ્રાવિકાના લક્ષણો શાસ્ત્રોમાં ભગવાને વર્ણવ્યા છે, વાંચો. એ કહે નહીં કે હા બનાવો, જ્ઞાનીનું લક્ષણ નથી આ. જ્ઞાની ના પણ ના પાડે, જ્ઞાની આ પણ ના પાડે. જીવને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, જે ભૂમિકામાં યોગ્ય હોય એ કરવું ઘટે, પણ આત્મજ્ઞાન થયું છે એને આમાં રસ હોય નહીં. એ આવા નિમિત્તોથી દૂર રહે, આ બધો વ્યવહાર સમજે. પ્રભુશ્રીજી કહેતા, આ ખાતું જુઠાભાઈને, મોટાભાઈ જયસિંહભાઈને, આમ જ કર્યા કરશો તો આત્મા જ ક્યારે કરશો? આખી વહીવટી કમિટી તો છે જ, તમે આત્મામાં ડૂબી જાવ ને. જેટલો વખત ઉપાધિનો એટલો વખત જો આયુષ્યનો હોય તો કલ્યાણ ક્યારે થાય? પછી પાથરવામાં રાત જાય તો સુવે ક્યારે જીવ? એટલે એવું છે. આ
એટલે કૃપાદો લખે છે આત્મા તો કૃતાર્થ સમજાય છે, એને કાંઈ કરવું કરાવડવું કરતા પ્રત્યે અનુમોદવું બાકી રહેતું નથી, પણ કરે છે દેખાય છે તો એ વિચરે ઉદય પ્રયોગ. આ લીલયા, આ લીલા, આ શ્રીકૃષ્ણની લીલા એટલે આ ઉદય પ્રયોગ એ કરે તો આપણને કેમ ખબર પડે કે આ મોહથી થાય છે, ઈચ્છાથી થાય છે કે ઉદયથી થાય છે? આપણને ખબર પડે, પણ જ્ઞાનીને ખબર હોય કે હું આ મોહથી કરું છું કે ઉદયથી કરું છું. અને સાચો મુમુક્ષુ હોય, સાધક હોય, એ મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય, એને પણ ખબર પડે કે આ છૂટવાની વાત છે. બંધાવાની વાત હોય, વ્યવહારની વાત હોય, અને મુમુક્ષુ કે હું ઓળખી ગયો છું, એ મુમુક્ષુ છે જ નહીં, એ બુભુક્ષુ છે. આત્માર સિવાય કોઈ પણ વાત માટે, કોઈ પણ વસ્તુ માટે ગુરુજી પ્રત્યેને અહોભાવ આવે છે. સાધુ સાધ્વી પ્રત્યે, કુળગુરુ પ્રત્યે અહોભાવ આપે છે કે આ મારા ગુરુ છે. શા માટે? મારો વ્યવહાર સરખો કરી દીધો એટલે. આ આત્માર્થની વાત છે જ નહીં. તારો વ્યવહાર તો તારા પ્રારબ્ધથી થશે, જે નિમિત્ત મળવાનું છે મળશે. આત્મજ્ઞાની ગુરુને વચમાં લઈને તું દર્શન અવણ્ય કર્મ બાંધ નહીં. પણ પહેલાં ગુરુજી બી આવતા હોય વચમાં તો એ ગુરુજી આત્મજ્ઞાની હોય જ નહીં. આ સિદ્ધાંત છે. 358મો પત્ર. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. અનંતકાલથી જીવને લૌકિક અભિપ્રાય, લોકો શું કહે છે, લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા, કુળ પરંપરા, એટલે કૃપાલદેવ 949માં પત્રમાં લખે છે, લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ દુઃખનો જ હેતુ છે. એટલે સુખી કોને કહેવાય? મોટું ઘર હોય એને, મોટું કુટુંબ હોય એને, બહુ વ્યવહારે ભણ્યો હોય એને, ઘણા છોકરા છે હોય એને, ઘણા મોટું કુટુંબ હોય, છોકરા છે આ બધું, બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરથાર, ઉનકો કોઈ ન મારી મારી રહ્યો કીર્તા, એને શું મારવાનું છે હવે? એટલા સુખ નથી, જેટલા ભોગ તેટલા રોગ, અને જેટલી મજા તેટલી સજા, જેટલી આ બધી બાહ્ય શોભા એમાં ફસાવાનો છે. એટલે લખે છે, લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી, નિર્ધન, એકાકી હોય, બહુ મોટું કુટુંબ ન હોય, નિર્ધન, માંડ આજીવિકા ચાલે તો ઘણું, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. નિર્વસ્ત્ર, નાગો બાદશાહથી આગો, ચાહ મીઠી ચિંતા મીઠી, મનવા બે પરવાહ, જીસકો કછુ ન ચાહીએ વો શાહન કાશ. બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરથાર, ઉનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તાર. આ સુખ ક્યાં? આ તો દુઃખ છે, બોજો છે. આ લખે છે. પછી સૈદ્ધાંતિક વાત છે. જ્યારે જૈન શાસ્ત્ર વાંચવાનું જણાવીએ ત્યારે જૈની થવાને નથી કહેતા કે જૈન બની જાઓ. વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતિ થવા નથી કહેતા. એટલે થાણાંગ સૂત્ર વાંચવાનું કીધું એટલે જૈન થઈ જાઓ, અને સમયસાર વાંચવાનું કીધું એટલે દિગંબર થઈ જાઓ, અને વેદાંત વાંચવાનું કીધું એટલે છોડી દો જૈન ધર્મ, આ વાત નથી. લખે છે, અન્ય શાસ્ત્ર વાંચવા જણાવે ત્યારે અન્ય થવા જણાવતા નથી, માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વેને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. એમાંથી જે ઉપદેશ બોધ હોય એ ગ્રહણ કરી લેવાનો છે. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો, આત્મા તેવો નથી. જૂઠાભાઈને 37મા પત્રમાં લખેલું ને, જગતના સર્વદર્શનની શ્રદ્ધાને ભૂલી જાજો. પછી આગળ લખે છે, જૈન દર્શનની શ્રદ્ધા નહીં, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. એટલે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, મેરાપંથ બધું ભૂલી જાજો. આત્મા એવો નથી. તેરાપંથ તો કેવી રીતે આવ્યો? હે ભગવાન તીર્થંકર, એ તેરાપંથ હૈ મુજે તારને કા, એ તેરામાંથી, પછી તેરા મેરા, પછી તેરમાંથી 12 ને 14 ને પછી વિશા ને બધું થઈ ગયું. આ સમજાય નહીં પછી શું થાય? એટલે મારું ગાયું ગાશે તે જાદા ગોદા ખાશે, સમજીને ગાશે તે વહેલો વૈકુંઠે જાશે, નરસિંહ મહેતા કહે છે. એટલે 359મો પત્ર. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જોઈને પોતા પણ ઉટાળવા યોગ્ય છે. અહમભાવ,
હું અને મારું ટળે, અહમભાવ ને મમત ભાવ ટળે તો સંકિત થાય, સ્વસ્વભાવરૂપ મોક્ષ થાય. છ પદના પત્રમાં ગોપાલ દેવ લખ્યું છે, દેહ અભિમાન ગલિત થયું છે જેનું તેને સર્વ સુખ જ રહેશે, પછી બધી સમાધિ જોઈએ નહીં. દેહ અભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયો. જેને દેહ અભિમાન ગળી ગયું છે પછી એને સમાધિ જ છે. 14 રાજલોકમાં વિચરતા અંતરાય કોઈ ન હોય, એને કેવો અંતરાય પછી. એટલે કહે છે, હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તો છો એ પણ સાપેક્ષ સુખરૂપ જ છે. સુભગભાઈને લખે છે, હરિ ઈચ્છા, હરિ ઈચ્છા એટલે ઉપર કોઈ બેઠો નથી સુખ દુઃખ આપવાવાળો, પણ કર્મને ઉદય જે પ્રમાણે આવે એમ. ઉદય આવેલા કર્મમાં સમભાવ રાખવો આ મોટામાં મોટો પુરુષાર્થ છે. માસ શ્રમણ કરતા, વર્ષી તપ કરતા ને દીક્ષા લીધા કરતા, આ દીક્ષા. ઉદય આવેલા કર્મમાં સમાધિ રહે એટલે જૂના નિર્જરી જાય, નવા બાંધે નહીં. આ મોટામાં મોટો અધ્યાત્મનો પુરુષાર્થ છે કે હરી ઈચ્છા બળવાન. રામ રાખે તેમ રહીએ, આપણે ચીઠીના ચાકર છીએ. 360મો પત્ર આપણે વાત કરીએ, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. એટલે આત્મજ્ઞાની ગુરુને વ્યવહારમાં ફેરફાર કરવાની ઈચ્છા હોય નહીં. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. પછી લખે છે, જો જીવને પરિતૃપ્તપણે વર્ત્યા કરતું ન હોય, હજી કપડાના રંગમાંથી, રૂમના મંદિરના રંગમાંથી, લાદીમાંથી, પંખા ટ્યુબલાઇટમાંથી, ફર્નિચરમાંથી જીવ બહાર નથી નીકળતો, તો આ આત્મામાં આ દેહમાંથી ક્યાંથી બહાર નીકળશે? પાંચ ઇન્દ્રિયમાંથી ક્યારે છૂટો પડશે? અસંખ્યાત પ્રદેશી આત્મા આ દેહમાં એક એક પ્રદેશે વણાઈ ગયો છે, એની સાથે પાછો બહાર નીકળીને વણાય છે જગત પ્રત્યે, તો ક્યાંથી બહાર નીકળશે? પછી અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. બીજા પત્રમાં લખે છે, ભાવ સમાધિ છે. આ બધા પત્રોમાં એ જ વાત છે. અને પૂર્ણ કામતા વિશે લખ્યું, સૌભાગભાઈ પૂછ્યું છે. એટલે કહે છે કે જ્ઞાન પ્રકાશે ત્યારે પછી પાંચ વિષયો પ્રત્યે એને ઉદાસીનતા આવી જાય. અને ઉદાસીનતા આવે વિષયો પ્રત્યે, કશાય પ્રત્યે, ત્યારે જ્ઞાન પ્રગટે. કેમ? અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા. પછી એ જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્ય થઈ જાય, અમર થઈ જાય. અબમ અમર ભયે નહીં મરેંગે ફેર, પછી એને ક્યારે ડર લાગે? પોતે શરીર નથી ને આત્મા છે, અને વ્યવહારિક કંઈ કરવું નથી એને. આશકારો થઈ જાય, એનું કામ પતી ગયું છે, કૃતકૃત્યતા. 363મો પત્ર, અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન થાય એમ કરવું. હમણાં આવ્યું ને, જેટલો વખત આયુષ્યનો, અંબાલાલભાઈને ગોપાલદેવ લખે છે, એટલો વખત ઉપાધિનો, તો આત્મકલ્યાણ ક્યારે કરાય? પછી કે પછી 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 ક્યારે? પ્રભુ થઈ ગયા તા પછી કૂતરા કાગડાને બહુમાં કરીશ, ગધેડાને બહુમાં કરીશ? કે કાલે કરવાનું હોય આજે કરો, અને આજે કરવાનું હોય હમણાં જ કરો. સુભગભાઈને પાછળ લખે છે, જ્ઞાન વાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો. કે અમે ઉપાધિ યોગને લીધે અને ચિત્ત સમાધિમાં છે એટલે અમે પત્ર વ્યવહાર નથી કરતા, તમારે લખ્યા કરવાને. અમે અવસરે જવાબ આપશું. વચમાં કાંઈ સુભગભાઈ પછી મેસમેરિઝમ, હિપ્નોટિઝમનું પુસ્તક મોકલ્યું છે. લખે છે, પ્રાણ વિનિમય નામનું મેસમેરિઝમ નામનું પુસ્તક વાંચવામાં આવી ગયું છે. એમાં જણાવેલી વાત કંઈ આશ્ચર્યકારક નથી. હવે આત્મા આગળ જગતની કઈ વસ્તુ આશ્ચર્યકારક લાગે? આત્માથી સૌહીન જ્યાં પૂર્ણ આત્મસ્વરૂપ છે ત્યાં બધા જ ચમત્કાર છે સૃષ્ટિના. તો હિપ્નોટિઝમ શું? એ બેઠા બેઠા બીજાના મનની વાત જાણતા હોય, બેઠા બેઠા કોકના ગલ્લામાં કેટલા રૂપિયા છે એ જાણતા હોય, ગોદીમાં ગાસડી નીચે માણસ ચગદાઈ જાય એ દૂર થી જાણતા હોય, જે માણસને ઓળખતા જ નથી, તેનામાં શું? હિપ્નોટિઝમમાં, મેસમેરિઝમમાં એમાં શું અહોભાવ થાય એને? એટલે કે અમે જાણીએ છીએ કે બહુ મોટી વાત આશ્ચર્યકારક નથી, કેટલીક વાત અનુભવ કરતા અનુમાનથી લખી છે, એટલે ન સમજાય ત્યાં પછી ગપ્પાય માર્યા હોય. ગોપાલદેવ તો બધું આત્મસાત છે ગોપાલદેવને, પણ જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી એને એ વાત ઉપયોગી છે. એટલે આવા બધા ચમત્કાર સામેવાળાને અંજાવવું આવા યોગના ચમત્કાર કરીને. લખે છે ને, યોગના ચમત્કાર સિદ્ધ કરી
યોગ પ્રવર્તાવે યોગીનું લક્ષણ નથી. ખરો યોગી તો આત્મામાં સમાઈ જાય. મન વચન કાયના યોગ કર્મ ખપાવામાં જોડે. અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ્ય અપાઈ સમજાવવાની ઈચ્છાય થતી નથી. ચિત્ત એવા વિષયને ઈચ્છતું નથી. આત્મા આત્મામાં જ છે તો આવા ચમત્કારમાં શું? આ બધું ભૌતિકનું ભૌતિક. જ્યોતિષને કલ્પિત જાણીને છોડી દીધું, આ ઉદાહરણ છોડી દીધા. અમારી સ્મૃતિ હવે બહુ પ્રસિદ્ધિ થઈ એટલે કે દોષિત થઈ છે. આમ તો કે લખે છે કાળનો ક્ષયોપશમી પુરુષ છે. આવી યાદશક્તિ કોકને જશે કાળચક્રમાં, પણ એ વચમાં આવતું હોય આત્માર્થમાં તો નહીં. પાછા લખે છે અત્ર સમાધિ છે. નિરૂપમ એવું જે આત્મધ્યાન તીર્થંકર આદિએ કર્યું છે એ પરમ આશ્ચર્ય છે. કૃપાઉ દેવે ભગવાન તીર્થંકર સાથે વિચરેલા અને જે આત્મામાં બેઠા હોય સમાધિ આનંદ ભોગ્યો કર્યો હોય, સત્સંગનો આનંદ હોય, સમાધિનો આનંદ હોય, યાદ કરે છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. ભગવાન મહાવીર સાથે વિચારતા હતા યાદ આવે છે. વનની મારી કોયલ કહેવત પ્રમાણે આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં બેઠા છીએ. એટલે કોયલ તો આંબરડાળે જંગલમાં હોય, વનમાં હોય, પવનના ઝપાટે શહેરમાં આવી ગઈ. એમ પૂર્વ કારણને લીધે, પૂર્વ કર્મને લીધે કૃપાઉદેવ અહીંયા વ્યવહારમાં આવી ગયા, મુંબઈમાં આવી ગયા. વનની મારી કોયલ. હમ પરદેશી પંછી આરે દેશ કે નાહી રે. આ દેશના નથી અમે. શું થાય હવે? હવે વિષમ ભાવથી આર્તધ્યાનથી છોડવાની વાત કરે એ પણ ન ચાલે. સમભાવે સહન કરે છે હવે, પણ મનમાં સમજે છે વનમાં જઈએ, વનમાં જઈએ. બ્રાહ્મી વેદના એટલે લખે છે ને, ચિત્ત વનમાં, દેહ ઝવેરી બજારમાં, મુંબઈમાં. હમ પરદેશી પંછી આરે દેશ કે નહીં, વનની મારી કોઈ. 368માં પત્રમાં લખે છે કે સટ્ટાની વાત કરે છે. સૌભાગભાઈનો એક પુત્ર મણિભાઈ સટ્ટો, મુંબઈમાં એ જમાનામાં સટ્ટા બહુ રમાતા, ભાટિયા લોકોનો રાજ હતો અને સેંકડો હજારો રૂપિયાનું ઉથલપાથલ થઈ જાય એ જમાનામાં. અને એમાંથી આખું મુંબઈ પછી ભાટિયામાંથી કચ્છી ગુજરાતીના હાથમાં આવી ગયું, નહીં તો ભાટિયાના સમાજના હાથમાં. પછી બધા મોત શોખમાં પડી ગયા. આવક બહુ થાય સટ્ટામાં, અણધારી, પણ જાય એવી રીતે જ. એટલે કહે છે સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. પોતે બીજે ખાલી અક્કલનો વરસાદ વરસાવી દે, ન સમજો ન જ સમજે, પણ જ્ઞાનીના વચનને આધારે વિચારે તો એને ખબર પડે કે આ કરવા જેવું નથી. એટલે સટ્ટા, લોટરી, જુગાર, હરીફાઈ લગાડવી, પૈસા લગાડવા, બેટ, શેરબજારનો સટ્ટો, આ બધી અધ્યાત્મમાં મનાય છે. આ જુગાર ગણાય છે. સાત વ્યસન આવે છે ને જે, એટલે જુવા, આમિષ, મદિરાદારી, આહેટક, ચોરી, પરનારી, એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ, દુર્ગતિ કહી જાય. એ જુગાર રમવાની મનાય છે. પછી એ શેરબજારનો જુગાર હોય સટ્ટાનો, કે લોટરી હોય, મટકા હોય, નંબર હોય, હરીફાઈ લગાડે, પૈસા લગાડે, ગેમ્બલિંગ મનાય છે, રેસ મનાય છે. અને બરે પશુને વચમાં રાખીને આ કર્યું હોય, આ તો કર્મદાની ધંધા છે. એને આર્તધ્યાન જ હોય સતત, એ સ્થિર રહે જ ન શકે. એ પ્રાર્થનામાં બેઠો હોય, મંદિરમાં હોય, આશ્રમમાં હોય, તો એ મન ચંચળ થતું હોય, જોયા કરે ભાવ વધ્યા, ભાવ ઘટ્યા, હવે શું થશે? ભાવ વધ્યા તો હજી વધ્યા, હજી લઈ લો એમ થાય. ભાવ ઘટે તો એમ થાય મને નુકસાન થશે, નુકસાન થશે. એટલે વધે કે ઘટે આ લાકડાના લાડુ છે, ખાયા ઉભી પત્તાયા, નહીં ખાયા ઉભી પત્તાયા. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે, સૌભાગભાઈ વારેઘડે વ્યવહારની વાત આગળ રજૂ કરે એટલે કૃપાલદેવ સૈદ્ધાંતિક વાત કરે છે કે જ્ઞાનીને વિશે ધન આદિ એટલે આત્મજ્ઞાની સંત, આત્મજ્ઞાની ગુરુજી પાસે, સત્પુરુષ પાસે કોઈ પરણવા માટે, છોકરા સંતાન ન થતો એને માટે, પરદેશ જવા માટે, પૈસા આવક માટે, વ્યવહારિક સુખ માટે જાતા હોય, અને જ્ઞાની એને વ્યવહારિક સુખનું એ કંઈ એની સમસ્યાનું સોલ્યુશન બતાવતા હોય, વ્યવહારિક સોલ્યુશન કે આમ કરીશ તો. આ જ્ઞાનીનું લક્ષણ જ નથી. જાવાવાળા જીવને તો દર્શન આવણીય કર્મનો બંધ પડે છે. એટલે જ્ઞાની અન્યથા કરે જ નહીં, એ કરતા હોય તો એ જ્ઞાની હોય જ નહીં. જ્ઞાની સંસાર લીલો રાખવાની વાત કરે જ નહીં. બહુ બહુ તો આર્તધ્યાન થતું હોય
અને જીવ પાત્ર હોય મુમુક્ષુ હોય અને સલાહ લેવા આવ્યો તો કે પોતાના કરેલા કર્મ ભોગવવા પડે છે, સમભાવથી ભોગવો, થોડા કાળમાં છૂટા થઈ જશો. સૌભાગભાઈને કુપાવદેવે 250 પત્ર લખ્યા. સૌભાગભાઈ માગમાગ કરતા હતા કે ભોગવિલાસ માટે નહીં, આજીવિકા માટે સત્સંગ કરશું શાંતિથી. તો પણ કુપાવદેવ લખે છે જ્ઞાની અન્યથા કરે નહીં, એટલે વ્યવહારિક મદદ કરતા જ નથી. એટલે દર્શન અવણીય કર્મનું બંધ થાય અને પોતાના સંગીને, પોતાના કહેવાતા શિષ્યને જો દર્શન અવણીય કર્મ બાંધવાનું કારણ કરે, દર્શન અવણીય તો છોડવાની છે, સંકિત કરાવડવાનું છે, એને બદલે આ કરાવતો, એ જ્ઞાની કેવા? આ તો વ્યવહારે વ્યવહાર, અનંતકાળથી જીવ, એમાં જ્ઞાનીની જરૂર જ ક્યાં છે? વ્યવહાર ચલાવવા માટે, વ્યવહાર છોડવા માટે સત્પુરુષની જરૂર છે, વ્યવહાર ટકાવવા માટે સત્પુરુષની જરૂર છે જ નહીં. સંસારને લીલો રાખવા માટે સત્પુરુષ જ્ઞાની ગુરુની જરૂર છે જ નહીં, અનંતકાળથી લીલો છે જ. તો સંસારને સૂકવી નાખવા માટે ધર્મની, ધર્મસ્થળની, આશ્રમની, સત્પુરુષની, સત્સંગની જરૂર છે. એ મંદિરમાં આશ્રમમાં જે નહીં, ધંધાના વિકાસ અર્થે જતો હોય તો એ ધર્મ ક્યાં? એટલે કુપાદુને કહેવું પડ્યું, ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. જ્ઞાની પણ પોતાનું ઉપજીવન આજીવિકા પૂર્વ કર્મ અનુસાર ચલાવે છે. જ્ઞાનીએ વ્યવહાર ઈચ્છે નહીં, સંકિત થઈ ગયું છે, એનો વ્યવહાર બીજા ચલાવે તો પણ ચાલે, તોય નહીં. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. જ્ઞાની પણ પોતાનું ઉપજીવન આજીવિકા પૂર્વક અનુસાર પૂર્વ કર્મ અનુસાર કરે છે, જ્ઞાનને વિશે પ્રતિબદ્ધ થાય એમ કરી આજીવિકા કરતા નથી. લંબાલાલભાઈને તો કેટલા પૈસા હતા કે 10 રૂપિયા મની ઓર્ડર રવજી બાપાને મોકલજો, 5 રૂપિયા સૌભાગભાઈને મોકલજો, આપણે ત્રણેય જણા રાળ સત્સંગ કરીએ, એમ ન હોય. એકબીજાના કર્મ લઈ શકાતા નથી. સમભાવથી ભોગવવાની સલાહ આપે જ્ઞાની, સમતા ભાવે ભોગવી લ્યો, થાય ભોગથી દૂર. કર્મ લેવાતા લે નથી. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવો જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તા આપત્તિનો નાશ થાય છે. પછી ખરેખરું પુણ્ય આધ્યાત્મિક ત્યારે બંધાય, પુણ્યની બંધી પૂર્ણ, કે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી જ્ઞાનીને ભજવાથી, છતાં પકડી રાખે. સૌભાગભાઈ એની વ્યવહારિક ઉપાધિ વહી જાય અને બે ફાટ આત્મય અનુભવમાં આવે. હાથમાં સૌભાગભાઈ જીવતો દાખલો છે. પ્રભુશ્રીજીએ નાત બાર મૂક્યા લોકોએ, સંઘ બાર મૂક્યા, લોક મૂકે પોક, રોટલો નહીં, ઓટલો નહીં, 3 દિવસ પાણી ન આપે પીવા માટે. કુપાદુને ફરિયાદ કરી જ નથી. એ કર્મ તો વયા ગયા, કર્મ બદલી ગયા અને છેલ્લે આત્માએ અનુભવીને ગયા. આ શ્રદ્ધા છે. એટલે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી તો અન્ય ભાવ આવે નહીં જ્ઞાની પ્રત્યે, કે આ મને મદદ નથી કરતા, અને બદલાવી લે ગુરુ. એ ગુરુએ ક્યાં, એ મુમુક્ષુએ ક્યાં? અમને તો એવી જંજાળ વિશે ઉદાસીન પણ વર્તે છે, પણ તમને આ સ્મરણમાં આવ્યું ને પૂછપૂછ કરો છો એટલે લખીએ છીએ. પછી લખે છે, મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, આ નિશંક વાર્તા છે. લખે છે ને, મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભા પર સિદ્ધશિલાએ, ઈશત પ્રાગભા પર ત્યાર પછી. આત્મા સિવાય અન્ય સ્થળે અમારું ચિત્ત પ્રતિબદ્ધતા પામતું નથી. આત્મા આત્મા આત્મા, બીજો કોઈ ધ્વનિ જ નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. સતત સ્વરૂપમાં છે, નિર્વિકલ સમાધિમાં છે. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ દશા છે કુપાદુની. એટલે લખ્યું ને, સ્વરૂપસ્થ સમવસ્થિત, આવું બધું લિખિતમાં લખે છે પોતાની દશા. ભેદ રહિત એવા અમે છીએ લખે છે, અભિન્ન બોધમય, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે કુપાલદેવ. એ આ અનુભવીને લખ્યું છે, પરમાત્મા સ્વરૂપ થયા છીએ અમે, એમને એમ નથી લખ્યું. લખે છે ને, આ પરમાત્મા પદના અભિમાનથી આમ નથી લખ્યું અમે, આ અનુભવીને લખ્યું છે, એ પણ નિષ્કારણ કરુણાથી. પછી 379 પાછી સમાધિની વાત કરે છે. 370 એ જ વાત કરે છે કે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી, એટલે પોતાને જ પછી ડેશ કરીને કે આવા શ્રી રાયચંદ્રને પ્રણામ, આવા રાયચંદ્રના પ્રણામ તમને પહોંચે. કે કોના? અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે,
સતત આત્મામાં જ છે. એટલે ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. સત્સંગની આ કિંમત છે. અમારે મોક્ષ નહીં, સત્સંગ જોઈએ છે. વ્રજ વાલુરે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? રામ બોલાવા ભેજિયા દિયા કબીરા રોઈ, જો સુખ સાધુ સંગ મેં વો વૈકુંઠ મેં નાઈ. આ કિંમત છે. પાછું કુંવરજીભાઈ કલોલવાળા એટલે ઉગરીબેનના ભાઈ જુઠાભાઈના શાળાને લખે છે, નિરંતર જેને અભિધ્યાન વર્તે છે એવા બોધ પુરુષને અથગી વાંચો. આખા કૃપાવદેવ અભિન્ન બોધમય યથાર્થ બોધમય યથાર્થ બોધ સ્વરૂપ બોધ પુરુષ છે. લખે છે નિરંતર જેને અભિધ્યાન વર્તે છે, સતત પોતેને આત્મા આવે, એક આત્મા આત્મામાં સમાઈ ગયો છે, સ્વરૂપસ્થ થઈ ગયા છે. આપણને જે દેખાય છે માત્ર બાહ્ય ઉદય છે, જ્ઞાની એમાં લેપાતા નથી. જે જગમાં લેપાયા નહીં શૂરવીર બીજાથી રામ સમા, ધ્રુતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ. અચળ ધ્યાન છે, નિરંતર અભિધ્યાન વર્તે છે. ધ્રુતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ, નિષ્દિન સેવે સ્વરૂપ રમા, અહોરાત આત્માનો આનંદ ભોગવ્યા કરે છે. આ દશા કુપદોની 25મે વર્ષે છે, પછી તો 8-8 વર્ષ જીવ્યા, કઈ દશા હશે? લખે છે આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોકભાવના ઓછી થાય. એટલે મંદિરમાં જાય એટલે સિદ્ધિ કાય લોકસંજ્ઞા ઓકસંજ્ઞા સંપ્રદાય છૂટી ન જાય. 5-25 વર્ષ પછી નથી છૂટતું, તો એટલે કહે છે ઘણા કાળનું સત્સંગનું સેવન થાય, એમાં અતિશયવાળા સત્પુરુષના વચન હોય, સત્પુરુષ પ્રત્યક્ષ હોય તો બલિયારી છે, નહીં તો જ્યાં જાય ત્યાં સૌ સ્થાપે અહમેવ સંસાર લીલો ને લીલો રાખવાની વાત હોય. પછી કમાઓ, શરીર મજબૂત કરો, યોગનો પ્રયોગ કરો, તગડું રાખો શરીર, સમાજ સેવા કરો, નવો રોડ બંધાવો, ઝાડ ઉગાડો, કબૂતરખાના કરો, દવાખાના કરો, મોતિયા ઉતરાવો, લોહીના બાટલા ચડાવો. આત્માની વાત ક્યાં? અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. અને અત્યારે ધર્મનું આ કાળમાં જૈન જૈનેતરમાં એવું થઈ ગયું છે કે આવું શરીરને લગતી કામ કરે અથવા સમાજને લગતી કોઈ ક્રિયાઓ કરે, દેશને લગતી ક્રિયાઓ કરે, એટલે આ ધર્મના ખાતામાં ખપાવાય છે. ગાંધીજી જેવા નહોતા સમજ્યા તો કે ધર્મ અને ધંધાનો સમન્વય કર્યો છે રાયચંદભાઈ કવિએ. એને ક્યાં સમયનો કરવો હતો? એને તો કાળકોટ 20ની વચ્ચે બેઠા હતા એમ કહે છે. એટલે ભલ ભલા આમાં ભૂલથાપ કહીએ કે સંસારને લીલો રાખવો એ ધર્મનો એક ભાગ છે. સંસારમાં પણ રહેવું અને મોક્ષ થવા કહેવું એ ક્યારે બને જ નહીં, અશક્ય. બે પત્રમાં ગોપાલજી લખ્યું છે આ કાળનું વિષમપણું એવું છે કે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવની વેશેથી લોકભાવના ઓછી થાય, નહીં તો ન થાય. અને આ કરવા માટે એને અમુક નિયમ લેવા પડે, ત્યાગ વૈરાગ પ્રગટવો પડે, 5 ઇન્દ્રિયો અને 6ઠા મનને કાબૂમાં લેવા પડે. જે મન માગે અપાય નહીં. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. એટલે આ જેવું ધર્મ નામે ઉતાવળ કરી અને જ્યાં ત્યાં શરણાપન થઈ જાય છે પછી, કે અનંત કાળથી જે વસ્તુ નથી મળી એમાં 2-5 વર્ષ ગયા તો શું વાંધો છે? તું તૈયાર થા, વિષય કશાય છોડ, ત્યાગ વૈરાગ કર અને પછી આગળ જા, તો તું ઓળખીશ પછી કે અધ્યાત્મ કોને કહેવાય. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો આ પ્રાપ્ત કોણ છે અને આપતો કોણ છે ખબર પડે. પછી એમાં મુમુક્ષતા આવે તો એ સત્પુરુષને ઓળખે ને, મુમુક્ષતા આવે તો મહાત્માને ઓળખે ને. મહાત્માનો વાંક છે જ નહીં, ખોટો હોય તોય મુમુક્ષનો જ વાંક છે. કેમ? એ આત્માર્થ ગયો જ નથી ત્યાં, એમાં હજી મુમુક્ષતા એ છૂટવા માટે ગયો જ નથી. મંદિરમાં છૂટવા માટે, તીર્થસ્થળમાં ગયો જ નથી, છૂટવા માટે આશ્રમમાં ગયો જ નથી. એ લેવા જ ગયો છે સંસાર. તો એ જે પણ ઓળખશે, જેની શરૂઆત જ ખોટી છે એનું પરિણામ પછી એવું જ આવે ને. કુપલદેવ લખ્યું છે 64મા પત્રમાં, જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત મૂળમાં જ ખોટી હોય. સીધું આ ગણિતના દાખલા જ સમજાય એવું છે. એ ગયો જ નહોતો છૂટવા માટે. તો અધ્યાત્મ વ્યવહાર માટે છે જ નહીં, વ્યવહારથી છૂટવા માટે છે.
લખે છે 373મો પત્ર ધારસીભાઈને, બહુ કડક પત્ર લખ્યો છે. ધારસીભાઈ કુપાવદેવ 10 વર્ષની ઉંમરના હતા ત્યારથી ધારસીભાઈ એમના સત્સંગમાં હતા. અને કુપાવદેવે જે અવધન બતાવ્યું કચ્છના માલસીભાઈને, હેમરાજભાઈને, ત્યારે એ ધારસીભાઈને ઘર બતાવેલું. સંઘપટક ગ્રંથની ગાથાના આડાવળા અક્ષરે પણ કુપાવદેવે 10 વર્ષે શ્લોક બનાવી દીધો. ધારસીભાઈના મુખ સાક્ષી હતા. બીજી ઘણી ઘણી વાતો થઈ છે. ધારસીભાઈને એના સગા સંબંધી એટલે કુપાવદેવના મામા એ પક્ષના લોકો કાનૂની અદાવતને લઈને મારી નાખવાના હતા. કુપાવદેવ મામાના ઘરે જમે છે ખાલી, બાળરાજ, 9-10 વર્ષનો છોકરો. આગલા રૂમમાં વાત કરે છે મામા એટલે બે ભાઈઓ, કુપાવદેવના બે મામા, કે ધારસીભાઈ આવી ગયા છે અહીંયા રાજકોટ, કાસળ કાઢી નાખી. આટલો નાનો બાળક જમતા જમતા સાંભળે છે અને ધારસીભાઈને પૂછે છે વિવેકથી, તમારે મારા મામા સાથે કાંઈ અદાવત છે? તો કેમ? તો કે પૂછું છું. ધારસીભાઈ કે આ છે ને, ધ્યાન રાખજો, તમારે જીવનું જોખમ છે. ધારસીભાઈ કે આ ના, તમે કેમ જાણ્યું કે આવડું નાનો છોકરો? તો કે એને એમ કે નાનો બાળક છે, જમે છે, એને શું ખબર પડે? એટલે અમે સાંભળી એવી રીતે આગલા ઘરમાં વાત કરતા હતા. એટલે ધારસીભાઈને આ બાળરાજે અભયદાન આપી દીધું. તો પણ ધારસીભાઈને શાસ્ત્રનો અભ્યાસ એટલો બધો હતો, સારું જો આત્માર્થે વપરાય તો. સાધુ સાધ્વીઓને એ જમાનામાં આગમમાં કંઈ મુશ્કેલી હોય ન સમજ પડે, કેમ કે આપણે મોરબી રાજકોટ જશું, ધારસીભાઈ સમજાવશે. ગાંગે અણગારના ભાંગાની વાત આવે છે ને, કોઈ સાધુને સમજાવવાનું હતું, અઘરા લમણા દુખે એવું છે, ગાંગે અણગારના ભાંગા. ધારસીભાઈ વિચાર કરે છે કે આ મારે સમજાવવાનું છે પણ હું બરોબર નથી સમજતો, કે ઠીક છે, આ કુપાવદેવ આવે છે ને એને પૂછી જોઈશ. એ તો ગયા છે, કુપાવદેવ મનથી જ જાણી લીધું કે મને ધારસીભાઈ આ પૂછવાના છે. લખી લીધું કાગળમાં, માથે વજન મૂકી, પેપર વેટ મૂકી નીકળી ગયા કુપાવદેવે. આ બધું ધારસીભાઈ બહારથી આવે છે, બકરી કાગળ ખાય છે. એ જમાનામાં પ્રતિષ્ઠિત માણસો, ઉદ્યોગપતિઓ, મોજા વકીલ, મેજિસ્ટ્રેટ બધા લાકડી રાખે હાથમાં, સિસમની લાકડી ઘટા મારે છે, બકરીને દૂર હટાવે છે. કાગળમાં લખેલું ગાંગે અણગારના ભાંગા, પૂછ્યા વગર જ ખુલાસો. એ ધારસીભાઈને શાસ્ત્ર વચમાં આવે છે, આ કાળમાં શું હોય શું ન હોય, કેવળ જ્ઞાન થાય તો વજ્રૃષભ નારાયણ સંગણ હોવું જોઈએ. કુપાવદેવ ઘણું સમજાવતા પછી લખે છે, ધ્યાન જપ તપ ક્રિયા માત્રે સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો નિશ્ચયપણે ધારતા હો તો. એટલે આ બાજુ તમે જે ધર્મની ક્રિયા કરો છો, જપ તપ ધ્યાન એ બધું, અને આ બાજુ એના કરતાં વિશેષ અમે જે કહીએ, અમે બોલીએ આગમત છે, જીન આગમત છે, રાગદ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યું માટે સેવની છે, તીર્થંકરના હૃદયની વાત કરીએ છીએ અમે, કાગળની નહીં, તીર્થંકરના હૃદયની વાત કરીએ છીએ. લખવામાં તો કાળક્રમે સુધારો, વધારો, ઘટાડો, કુધારો થાય. આ તો મહાવીરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે, કહે છે. પછી પાછળથી તમે લાઇબ્રેરીમાં જશો તો કે ત્યાં તો આમ લખ્યું છે. તો પુસ્તક ધર્મના શાસ્ત્રો કોના વચન છે? શાસ્તા પુરુષના. કુપાવદેવ કોણ છે? શાસ્તા પુરુષ, પૂર્ણ શાસ્તા પુરુષ છે, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. એ તો 187માં લખ્યું, આ તો 373મો પત્ર છે. અને ધારસીભાઈએ તો આવા બધા ચમત્કારો આંખે નજરે જોયા છે. શતાવધાન તો ઠીક, ધારસીભાઈને ભાયાત, એને એક ધંધાની 1600 આઇટમનું ભરતું કરવાનું હતું, 1600 આઇટમ. કુપાવદેવ કંઈ વાંચમાં ભાગીદાર નહોતા, ખાલી સાંભળતા હતા વાત. એ બધું કરી દે છે. એ ધારસીભાઈના સગામાં પ્રસંગ બનેલો, એ ધારસીભાઈ એનાથી જાણકાર છે. પરિચય નોંધમાં લખાયું છે એને કે અમારા ભારતનું 1600 આઇટમનું ભરત્યું એણે ફટાફટ ભરી દીધું. 10-10, 12-12 કારકુનો 6-6 કલાક કામ કરે, કુપાવદેવ 2 કલાકમાં કરી દે. ભૂલ વગર ધારસીભાઈની કંઈ ભૂલ હોય ઉતારામાં એ પાછા સુધારી દે. તો પણ શાસ્ત્ર વચમાં આવતા હતા એટલે કુપાવદેવ કહે છે, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, લોકો શું કહેશે? અવડા મોટા મેજિસ્ટ્રેટ આ 20 વર્ષના છોકરાને જ્ઞાની ગુરુ માને છે? મહારાજ માસાથી આચાર્ય બધા પૂછવા આવતા હોય ને. ઓક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા, ફલાણા પુસ્તકમાં આમ લખ્યું છે. તો પુસ્તકથી કુપાવદેવ અજાણ છે? શાસ્ત્રથી? શાસ્ત્રના તો જનક છે,
સમયસરમાં આમ લખ્યું છે, આ તો જીવતો જગતો સમયસર છે. શાસ્ત્રોનો સાર સમયસર, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે એને આપણે શીખવાડશું કે નિયમસરમાં આમ છે, ગૌમટસરમાં આમ છે, અને થાણાંગ સૂત્રમાં આમ છે, અને પાંચમારામાં આમ હોય. એ પાંચમારાનું વર્ણન કરતા હતા ભગવાન મહાવીર ત્યારે તે બાજુમાં ઊભા હતા. પણ જીવને શ્રદ્ધા જ નથી આવતી, તો પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. બહારથી કહેવાય છે હું કોપાલદોને માનું છું. તું માને છે કે તું કોપાલદોને માને છે? પ્રભુજી કહે, પણ માને છે એ કોણે નક્કી કર્યું? તો એ સ્વીકારે ત્યારે. એટલે હું માનું છું કે હું કોપાલદોને માનું છું, એ માન્યતા જ ભૂલ ભરેલી છે. એટલે કહે છે પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો કદાચ બહુ અભ્યાસ કર્યો એટલે જાય, અભિમાન હજી નીકળ્યું ન હોય. એટલે કહે છે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હતો, તરતો જ વૃત્તિ ખેંચી લે પાછી. તસ્મિચ્છામિ દુક્કડમ. જ્ઞાનીએ જેમ કે એમ, જ્ઞાની દિવસને રાત કે રાતને દિવસ કે તો એ માનવું પડે. પ્રભુજી કહેતા ધોળે દિવસે આકાશમાં જ્ઞાની એમ કે જો તારા દેખાય તો આ કરવી પડે, કે આ શ્વાસોશ્વાસ સિવાય શિષ્યની એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર સંભવિત ન હોવી જોઈએ. આ પરિક્ષિપ્ત ક્રિયા છે, અનિચ્છિક ક્રિયા છે શ્વાસોશ્વાસ, એટલે એટલી છૂટ. લઘુશંકા કરવા જવામાં આજ્ઞા લેવી પડે તો શાસ્ત્ર. મા પાસે મોસાળની વાત કરવી છે? છોકરો દિવાળીમાં મામાને ઘરે ગયો વેકેશનમાં, નાતાલમાં આવીને કહે છે 10 દિવસ રોકાણો, મમ્મી મમ્મી હું ત્યાં ગયો હતો ને ત્યાં ગેલેરીમાં આમ છે, ત્યાં ગુલાબના 2 ઝાડ છોડવા છે, કુંડા છે, અને હોલમાં હિંચકો છે. મમ્મી કહે છે હું ત્યાં 25 વર્ષ હતી, પછી અહીંયા આવી છું. તો ભગવાન મહાવીર સામે હતા, એની આગળ ચોપડા બતાવવા નથી કે ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું છે અને ફલાણા શાસ્ત્રમાં આમ ન હોય. આ કાળમાં આપણે મા આગળ મોસાળની વાત કરીએ છીએ, મામાની, કે મામાના ઘરે આમ છે. તું જન્મ્યો જ નહોતો ત્યારે ઓલી કે હું તો ત્યાં જ હતી. આપણને શાસ્ત્રો શું છે ખબર જ નહોતી ત્યારે એ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે, એ જ્ઞાને એણે આખું આગમ 26 કરોડ શ્લોક પ્રમાણ 1.5 કલાકમાં આત્મસિદ્ધિમાં ઠાલવેલા. એને આપણે આગમ શીખવાડશું? આ અનંત અનુમંદી કશાય છે. એટલે ધારસિંહભાઈને કહે છે આમ ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધારતા હતો, નિશ્ચયપણે ધારતા હતો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હતો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. સત્સંગની વાત આવે, સત્પુરુષની વાત આવે ત્યારે શાસ્ત્ર વચમાં આવે એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, માઠો શાસ્ત્રીય અભિનિવેશ. 661માં પત્રમાં પ્રભુજી ઉપર કુપોલે લખ્યું છે. અહીંયા ધારસિંહભાઈને લખે છે આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી. હવે ઉદયપ્રયોગ બંધ થયો લખવાનો, નહીં તો હજી વધારે લખત તો પત્ર લખો જ તમને, નહીં તો નહીં. હું કહું છું એમ કોઈ કરશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકાર કરશો, હું કહું છું બધું માનશો, હા હોય તો જે સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે, નહીં તો આ વચન તારા માટે છે જ નહીં. આ તો 20મે વર્ષે કુપોલદે લખ્યું છે, વચનામુદ 21માં. તો એ ધારસિંહભાઈને થોડો અભિનિવેશ રહી ગયો, ઘણા નજીક આવેલા, ઘણો સત્સંગ કર્યો, ઘણો વિનયભાવે કર્યો, પણ જેટલો પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને, જેટલો બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજી પ્રત્યે કર્યો એ ન થયું. પછી પ્રભુશ્રીજીના ખોળામાં માથું નાખીને ધંધુકાના અપાશ્રે મેળા ઉપર રેડ્યા કે મને કયું 4th દિવસે કે અમારે હાથે આ પુરુષોને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે, તો હું બફમમાં રહ્યો કે હવે મને તમને શું કહ્યું છે? કયો પ્રભુ અમને જે કહ્યું છે એ તમને કહેવાનું નથી કહ્યું, તો કે મારે શું કરવું હવે, બાકીનું જીવન એળે ન જાય. એટલે પછી આજ્ઞા ભક્તિ આપે છે, સ્મરણ મંત્ર આપે છે, અને એ સજાત્મ સ્વરૂપ પરમગુરુના મંત્ર સાથે 2 દિવસ સતત અલગ અલગ વ્યક્તિઓ જાપ સાથે ખંભાતની શાળામાં ધારસિંહભાઈ દેહ છોડ્યો. પછી પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ
પછી એટલે આપણે આ બધા પ્રસંગો ઉપરથી આપણે અનંતકાલથી આ જ કર્યું છે ને તો અનંતકાલના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસને શાસ્ત્ર શ્રવણ તો કર્યું જ છે. કોપલભાઈ યમ નિયમમાં તો લખ્યું છે, બધું કર્યું છે. વ સાધન એક બે વાર નહીં, બાર અનંત કિયો તો એ હાથમાં ફળ તદપી કછું હાથ હજુ કેમ ન પહેર્યો. અનંતવાર જીન દીક્ષા આચાર્ય પણ હોય તોય મૂળ વસ્તુ ચૂકાઈ ગઈ હતી. આ અભિનિવેશ આવતો હતો, સ્વચ્છંદ આવતો હતો, આડો જ્ઞાતિ પ્રતિબંધ, લોક પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, આ બધું કુટુંબ એ બધું પ્રતિબંધ વચમાં આવે. અહીંયા લખ્યું ને લોક સંજ્ઞા ઓક સંજ્ઞા આવતી હોય, કુળ સંપ્રદાય, કુળાચાર પ્રમાણે સાચું માન્યું એ તો કશાય છે. કૃપાલદેવકી 711માં પાના ઉપર ઉપદેશ છે, એમાં છેલ્લી લીટી, જે ક્રિયા કુળાચારની અધ્યાત્મમાં આગળ વધવામાં કામ આવે, અભક્ષનો આહાર નહીં કરવાનો, નીતિથી જીવવાનું, સદાચારથી જીવવાનું, એ બધું મંજૂર. પણ જ્ઞાની પાસે, જ્ઞાનીને ખબર નથી, જ્ઞાનીને કુળાચાર કેમ, મૂળાચાર ખબર છે. જ્ઞાનીને કુલ ધર્મ સાથે સંબંધ નથી, મૂળ ધર્મ સાથે સંબંધ છે, મૂળ માર્ગ સાથે સંબંધ છે. છૂટવા માટે જ્ઞાનીનો ધર્મ કયો, પ્રભુજી કહેતા જ્ઞાનીનું ઘર કયું, સમભાવ, અને જ્ઞાનીનો ધર્મ કયો, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. એટલે કહે છે, સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા એક છે, તથાપિ જો ઉપાધિયોગ સત્સંગ આદિના અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સમૂહપણે રહેતી હોય તો ઉપાધિયોગમાં પ્રવર્તવું. સત્સંગ ન થતો હોય, આત્મા ન સધાતો હોય તો ધર્મને નામે પણ વ્યવહારિક કામમાં પડવું નહીં. 374માં લખે છે, પાછી સૌભાગભાઈ એકને એક વાત કરે છે આજીવિકાની, એટલે લખે છે કે તમારી આજીવિકા સંબંધિત સ્થિતિ ઘણા વખત આ જાણવામાં છે. પૂર્વક્રમનો યોગ છે, સમભાવે સહન કરો, આ જ રસ્તો છે. ઉપાય નહીં ત્યાં સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અમે કાંઈ મંત્ર તંત્ર વિદ્યા ફોરવીને આપવાના નથી તમને, પૈસા એ નથી આપી દેવાના. કેમ કે જીવની વૃત્તિ પછી એવી થઈ જાય, લાલચું થઈ જાય અને અધ્યાત્મથી ખળી રહે પછી. એટલે કહે છે, જ્ઞાની પાસે સંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવા યોગ્ય નથી. મુમુક્ષુ સત્પુરુષની સેવા કરે મંજૂર, મુમુક્ષુને લાભનું કારણ છે, સત્પુરુષ ઈચ્છે નહીં એ સેવા. પણ સત્પુરુષ પાસેથી મુમુક્ષુ આવી વ્યવહારિક લાભ ઈચ્છવો એ કરાય જ નહીં. ઠાકરસિંહને તો કોપલદે કહ્યું છે, હું અમે પેઢી ઉપર હોય ત્યારે આવું જ નહીં જો આવી વાત લાવી હોય તો. ખીમજીભાઈને, લીમડીવાલા ઠાકરસિંહભાઈને, સૌભાગભાઈના પુત્રોને કોપલદે ના પડે નહીં. મણીલાલને તો દીક્ષા લેવી હતી તો એક અહીંયા નહીં, વ્યવહારના ઉદયમાં નહીં. પાત્ર મુમુક્ષુ ઓળખે એને વિકલ્પ ન આવે. જેને એમ થઈ ગયું હોય, જે મુમુક્ષુ, જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે એવું જેને થઈ ગયું હોય એ બરાબર છે, એ તો વિકલ્પ ઉઠે અને શ્રદ્ધા ઘટી જાય. એટલે કહે છે કે તમને ભય લાગે છે કે અમારી આબરૂનું શું થશે. એટલે કહે છે, ગમે તે પ્રકારે પણ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરો. લોકલજ્જા શું, તિર્યન જતો કે આ ઘોડો ગાય કૂતરા શરમાય છે, કપડાં પહેરીને જાય છે, શરમ શું, લોકલજ્જા ક્યાં, લોકલજ્જા મિથ્યા છે. કૃપાલદેવ કહે છે, એટલે સમભાવે પરિણમવું યોગ્ય છે અને અમારો આ બોધ છે. અને પછી સૌભાગભાઈને કડક ભાષામાં સૂચન કરે છે કે જ્યાં સુધી સમભાવે પરિણમવું એ યોગ્ય છે અને એ જ અમારો બોધ છે, આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમશે નહીં. ઉદય આવેલા કર્મમાં શાંત ભાવે સહન કરીને જ્ઞાની પાસેથી કોઈ પણ જાતની વ્યવહારિક ઈચ્છા કરવાની નહીં, નહીં તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. અને લખે છે કે આ નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ નહીં પરિણમે. આ સૌભાગ્ય માટે નહીં, આપણા માટે છે આ. એટલે ધર્મની ક્રિયા કરીને ધર્મ પાસે કે આત્મજ્ઞાની ગુરુ પાસે કે મંદિરમાં કે ભજનેશ્વર ભગવાનની પ્રાર્થના કરીને વ્યવહાર સરખો કરવા માટે, વ્યવહાર વધારવા માટેની વાત ઈચ્છવાની નહીં. આ નિયણ તપમાં આવે અને મહાકર્મબંધનું કારણ છે. અને કરે કરાવડાવે કરતા પ્રત્યે અનુમોદન આપે, બધા સરખા ગુનેગાર છે. એટલે ગુરુજી આત્મજ્ઞાની સત્પુરુષ સાચા એ આ કરે જ નહીં. આચરણ સૂત્રમાં લખ્યું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ
જોશ જોવાના કામ, દવા ઓસડિયાના કામ, વ્યવહારના કામ કરાવે નહીં, કરે નહીં. એ ચોગડી આપતા હશે, એ મંત્ર આપતા હશે તમને. આ વિતરાગના સાધુનું, નિર્ગ્રંથ સાધુનું લક્ષણ નથી. એવા સાધુ જે હોય એ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણ, એ નવકાર મંત્રમાં આવે, ગમે તે નહીં આવે. આ પ્રાથમિક જરૂરિયાત છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. તો કેટલી વાર છે, 375મો પત્ર. જીન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે. એક જ કામ, કામેક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. ઉદય આવેલા કર્મને શમાવી દેવા, આ મોટામાં મોટી ભવરોગનું ઔષધ છે. આ દવા, રોગની આ દવા વ્યવહારિક નિમિત્ત પુરુષાર્થ કરવા વાંધો નથી. નિર્વધ્ય દવા લેવાની ના નથી. આ સાચી દવા. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે, એવા રાગ દ્વેષને અજ્ઞાન, એની નિવૃત્તિ થાય તો થાય, નહીં તો કેવી રીતે થાય. એટલે જેને દુઃખ ટાળવું હોય એણે રાગ દ્વેષ અને અજ્ઞાન ટાળવાનો પ્રયત્ન કરવો પડે. આ સિદ્ધાંત છે. આપણે એ વસ્તુ બાજુમાં રાખી અને રાગ દ્વેષ અને અજ્ઞાન સેવીને આપણે વ્યવહારિક સુખની ઈચ્છા કરીએ છીએ. પૂર્વ પુણ્યનો ઉદય હોય તો ક્યારેક એમાં સફળ પણ થાય, પણ પરિણામે તો એ રખડવાનું જ કારણ થાય. એ કહે છે કે આ છે કર્મક્લેશ તો જ તૂટે. બાકી ધર્મ પણ જો કુળ ધર્મને મજબૂત કર, લખે છે કે નિવૃત્તિ ક્ષેત્રે ચિત્ત સ્થિત સૂત્રકૃતાંગ સૂત્ર એટલે સુઈ ગળાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો બાધા નથી. પણ લખે છે કુળ ધર્મ અર્થે સૂત્ર સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. આવી જ વાત 534માં પ્રભુજીને કૃપાલદેવ કરી છે કે અમે તમને ઉત્તરાધન આદિ સૂત્રો વાંચવાનું કહીએ એટલે કુળ ધર્મ દ્રઢ કરવા માટે કહેતા નથી, અને એને માટે જો વાંચશો તમે તો પરમાર્થે નિષ્ફળ છે. અહીંયા એ જ વાત લખી કે કુળ ધર્મ અર્થે સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. 534માં આ જ વાત કરી છે કે સંપ્રદાય મજબૂત કરવા માટે તમે આ રીતે વાંચવાનું કહે સમજશો તો જીવ ચૂકશો, કે પૂર્વ કુળ સંપ્રદાયના આગ્રહ નિવૃત્ત કરવાને ઉત્તરાધન વિચારશો. તો આપણે શું છે, સંપ્રદાયના પુસ્તકો વાંચી અને આપણો કુળ ધર્મનો ખ્યાલ મજબૂત કરતા હોઈએ. આપણે દિગંબર શાસ્ત્રો વાંચીને દિગંબર સંપ્રદાયની માન્યતા મજબૂત કરતા હોઈએ, આપણે શ્વેતાંબર શાસ્ત્રો વાંચીને શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા મજબૂત કરતા હોઈએ. આત્માર્થે વાપરવાનું છે, કેમકે એ લખનાર પુરુષો તો બધા શાસ્ત્ર પુરુષ હતા, એનું આ ધ્યેય હતું જ નહીં. એને તો આત્મા છૂટો કરવાનો હતો. એ કહે છે છેલ્લે આ પત્રમાં, પછી લખે છે 376મા પત્રમાં, શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિએ યથાજ્ઞ વાંચ્યું. અમોહ સ્વરૂપ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર કુપોદને મોહ છે જ નહીં, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અમોહ સ્વરૂપ છે આ. મોહ એટલે રાગ, રાગ વીતી જાય તો શું થાય, વિતરાગ. મુંબઈથી મોહમયથી અમોહ સ્વરૂપ એવા રાયચંદ્ર. એટલે લખે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. છેલ્લે પાછા લેખિતનમાં લખે છે અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે, વિષમભાવ છે જ નહીં, સહજ આત્મ સ્વરૂપ સમભાવ સ્થિત સમવસ્થિત. અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર પૂરું કરીએ છીએ. અને આવી દશાના પુરુષને લખે છે કે જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, ભૌતિક માટે નહીં, ભૌતિક લાભ માટે નહીં, લોકસ્પૃહાદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. એટલે આશ્રયનું બળ કેટલું છે, આશ્રયનું ફળ કેટલું છે. એટલે આપણે જો લૌકિક લોકસ્પૃહ વગર કુપોદની ભક્તિ કર્યા કરીએ તો દર્શનાવણ્ય કર્મનો નાશ થાય, અને લખે છે નિકટપણે કલ્યાણને પામે એમ જાણીએ છીએ.
આ સૌથી સહેલામાં સહેલો ઉપાય છે એ આપણે લોકસંજ્ઞાને લીધે, ઓકસંજ્ઞા લીધે, કુળ પરંપરાને લીધે આ બહુ અઘરું થઈ પડ્યું છે. આમાં કંઈ ભૂખું નથી રહેવાનું, આમાં કંઈ દાને નથી આપવાનું, આમાં ડુંગરાય નથી ચડવાના. ખાલી જ્ઞાનીને વિશે લોકસ્પૃહાનો ત્યાગ કરી ભાવથી આશ્રિતપણે વર્તે એણે કહ્યું છે. જ્ઞાનીની દ્રષ્ટિએ જે સાચું નથી એ પોતે માને કે સાચું નથી. દેવ સવળી આવી જાય. લખે છે, અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર ત્રેપત્ય ફરી ફરી નમસ્કાર. આનંદજી મહારાજ કહે છે ને, હું મુજને કહું નમો મુજ નમો મુજ. 397મો પત્ર, યોગ અસંખ્ય જે જીન કયા ઘટમાં રિદ્ધિ દાખી રે, નવપત તેમજ જાણજો આત્મ જ્યારે થાકી રે. યોગ સહસ્ત્રગમે ક્રિયા કરી છે, કહી છે તીર્થંકર ભગવાને. નવપત તેમજ જાણજો કે આ એ જ છે છૂટવા માટે. ઘટમાં રિદ્ધિ જો સમજે તો સ્વરૂપ સહજમાં છે, અને ન સમજે તો આનંદ ઉપાય નથી. એટલે આત્મા માટે જ બધું કરે તો. અને પછી તો ઉચ્ચ કોટીની દશાની વાત કરે છે કે આત્માને વિશે વર્તે જેવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રાપ્તપણે વર્તે છે. એટલે કોણ? સ્વરૂપમાં સ્થિત છે એવા જ્ઞાની. લખે છે, વાસ્તવે તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. બેફાટ આત્મા અનુભવાઈ ગયો ત્યારથી જ્ઞાની મુક્તાત્મા ભગવાન થઈ ગયા. લખે છે ને 167મા પત્રમાં, 14 વાર લખ્યું છે જ્ઞાન અવતાર, જ્ઞાન અવતારમાં લખ્યું છે, વાસ્તવિક રીતે તેને નામઠામ ગામ નથી કેમ કે તે મુક્તાત્મા છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. લખે છે, જ્યારે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિકને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. કોઈ ઈચ્છા હોય જ નહીં એને, કોઈ સુખ હર્ષયોગ હોય જ નહીં એને, એને કોઈ આલંબ જ નથી. ભગવાન ભલું કરશે, નસીબ ભલું કરશે, કોઈ આલંબ જ નથી. ઈશ્વર ઈચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. સુભાગભાઈને વ્યવહારિક સંકડા છે, એટલે કે તમે એમ માનો વાંધો નથી કે ઈશ્વર ઈચ્છા હરી ઈચ્છા બળવાનું, જેમ ભગવાનને ગમ્યું એમ કર્યું, એટલે એક પ્રકારનો આશરો રહે કે ભગવાનને ગમ્યું એ જે ખરું. એટલે આર્તજન ઓછું થાય, રોકકળ ઓછી થાય, શાંતિ રહે. એટલે તમારે બરાબર છે, પણ જે જ્ઞાની સ્વરૂપમાં સ્થિત છે, જેને આત્માનો અનુભવ છે, યથાર્થ બોધ થઈ ગયો છે, એને આ આલંબન કંઈ છે જ નહીં. એને આત્મા જેવો કોઈ આલંબન નથી. બીજું, ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વર ઈચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, એટલે ભક્તિમાન હોય ભક્ત, વાંધો નહીં સ્વભાગભાઈને કે, તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે? કે તમે રાખો ભલે, ના નથી એકાંતે, કે ભગવાન ભગવાન ભલું કરે. જ્ઞાનીને પ્રારબ્ધ કે નસીબ ઉદાસીન છે. જ્ઞાની કંઈ જોતું જ નથી, નિષ્પૃહ છે. તો પ્રારબ્ધમાં સારા દિવસો આવશે તો એને બધા દિવસો મંગળ જ છે, તો શરીર પોતાનું છે જ નહીં. ઈશ્વર ઈચ્છા બધા પ્રકારો એક જ ભાવના સરખા ભાવના છે. શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષ કારણ નથી. એને સમાધિ જે છે એ શરીરની સમાધિને લીધે નથી, બાહ્ય નિમિત્તને આધીન નથી, સહજ સમાધિ છે. બાહ્ય અવલંબન વગરની સમાધિ છે. એટલે કહે છે, શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષ કારણ નથી, તે બંનેમાં ઉદાસીન છે, અને મૂળ સ્વરૂપે નિરાલંબન છે. અને નિરાલંબન એવું જ્ઞાનીનું આવું સ્વરૂપ એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન છે. આ બાજુ ઈશ્વર ઉપર ભરોસો રાખો અને શાંત રહેવું, અને આ બાજુ નિરાલંબન કે હું આત્મા જ છું, મારે કંઈની જરૂર નથી. આ કેવો નિર્ભય થઈ જાય, નિશંક થઈ જાય, નિર્ભય થઈ જાય, અસંગ થઈ જાય. નિશંકતાથી નિર્ભયતા અને નિર્ભયતાથી નિસંગતા આવે. 254ને મથળે લખ્યું, ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. એટલે ઈશ્વર કોઈ ઉપર બેઠા નથી કરતા પુરુષ, પણ નિયમ એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. એટલે જે કર્મ બાંધ્યા હોય એ પ્રમાણે ઈશ્વર ઈચ્છારૂપ અવલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે. જ્ઞાનીને આશ્રય છે જ નહીં, પોતે જ પોતાનો આશરો, અનન્ય શરણ આત્મા જ, આત્મા જેવો કોઈ દેવ નથી. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામ છે.
જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય છે તે થાય છે, ન થાય તે ન થાય છે, એને ઈચ્છાય નથી એને અનિચ્છાય નથી. લખે છે ને એક પત્રમાં, ભૂખ્યું નથી રહેવું, ખાવું પણ નથી, બોલવું નથી, મોને નથી રહેવું, લક્ષ્મી નથી ગમતી, અલક્ષ્મી નથી ગમતી, જેમ છે એમ સહજ. લિખિતનમાં જ લખે છે તો શ્રી સહજ આત્મ સ્વરૂપ 719માં, 653માં સહજ આત્મ સ્વરૂપ લિખિતન સમાધિ, સમાધિ રૂપ. એટલે કહે છે કે સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્ય રહિત છે, કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. ખરેખર તો બેફાડ આત્મા અનુભવે હોય એને કંઈ કરવાનું બાકી જ રહેતું નથી, એ પોતાના શરીર માટે કાંઈ નથી કરતા, પછી બિલ્ડિંગને, લાઇબ્રેરીને, રંગને, રોગાનને, લાદીને, પંખાને, એરકન્ડિશનનું કામ કરે, એ શિષ્ય સાથે કે ચેલાઓ સાથે વ્યવહારની વાત કરે, એ મોતિયા ઉતરાવનો ઝાડ ઓગો વૃક્ષારોપણ કરો એવા કેમ્પ કરે. એટલે કહે છે તે કર્તવ્ય રહિત છે, કર્તવ્ય ભાવ તેના વિશે વિલય પ્રાપ્ત છે. માટે તમને, એટલે સૌભાગભાઈ લખે છે, તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું વધારે યોગ્ય છે. જેમ છે એમ વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. એટલે સદગુરુ એમ બહુ ભારે શબ્દ છે, ગુરુ શબ્દ બહુ, ગુરુ ગ્રહ જ બધા ગ્રહોમાં મોટા મોટો ગ્રહ છે, ભગવાન કરતાં ગુરુ મોટા છે. સહજ આત્મ સ્વરૂપ એટલે સિદ્ધ ભગવાન, સહજ આત્મ સ્વરૂપ કરતાં સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મોટું પદ છે. કેમ કે સહજ આત્મ સ્વરૂપે સિદ્ધ પદે બતાવનાર એ છે. એટલે સહજ આત્મ સ્વરૂપ એ દાન છે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ દાતા છે. તો દાતા મોટો કે દાન મોટું? એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે ગુરુ શબ્દ, ગુરુજી આ સસ્તામાં વાપરી નાખવાનું નથી, અને અનંત જ્ઞાનીઓના આશાત્માના દંડ ભોગવવા માટે પાત્ર થવાનું નથી. એક કુગુરુને, અસદગુરુને સદગુરુ કહેવાથી અનંત જ્ઞાનીઓની આશાત્મા થાય છે, એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. એટલે જ્ઞાનીને કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્ત પણ વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, આમ તો ઈશ્વર કરતાં કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, પણ ચાલો છે જગત કરતાં, તો ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી રૂપકથી, તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છા રહિતે નથી, ઈચ્છા સહિતે નથી, એ તામસિક ગુણ તો નથી જ, રાજસિક ગુણ તો નથી જ, સાત્વિક ગુણ નથી. ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામી, એટલે આ તો ભગવાનનું સાક્ષાત રૂપ છે. આ તો દેવવંદનમાં આવે છે ને, એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ, એટલે તામસિક ને રાજસિક તો નહીં, સાત્વિક ગુણે નહીં. જ્ઞાનીને દાઢી કરવી હોય તો કરે, ધોત્યું પહેરવું હોય તો પહેરે, નહીં તો ઉત્તરસંડામાં પંચું લપેટતા અને ખંભે મૂકી દેતા આટી મારીને. એ તો કહેતા દિગંબર દશાએ રહેવા એવો કાળ નથી, એટલે દેશકાળ પ્રમાણે શભાશોભનતું વર્તન કરવું પડે. એને શું મહિનાઓ સુધી હજામત કરાવતા જ નહીં, એકવાર ખંભાત પછી ત્યાં અંબાલાલભાઈનો બધી સેવા ચાકરીમાં હતા, ઉતારે હજામને બોલાવ્યો અમલભાઈએ, કોપલદેવ મૌન આત્માના ધ્યાનમાં હતા, બધું સાફ કરી નાખ્યું, માથાના વાળ મૂછબૂછ બધું, કે આ તે શું કર્યું? તો કે એ મહાત્મા કંઈ બોલતા નહોતા એટલે અમે શાંત રહ્યા. એટલે જ્ઞાની ઈશ્વર ઈચ્છા અને કાંઈ છે જ નહીં એને, એટલે જ્ઞાનીને વિશે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. જ્ઞાની સહજ સ્વરૂપ છે, જેમ છે એમ છે, સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ છે જ્ઞાની. એટલે આ જ્ઞાનીની દશા છે. એટલે 377મો પત્ર પૂરો થયો, હજી થોડાક પત્રો સંવંત 48ના છે, એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.